પણ નથી ગરમી એટલી વરસાદ આવશે શું ખબર હવે મને ખબર તમે જાણતા હોય છો થોડું હું થોડો ભગવાન વાત કેવી કરે કે વરસાદ આવશે જાણું ભગવાન ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? તો રામ રામ ને જય માતાજી. અત્યારે વાગ્યા આપણે 6:30 ને મેં તો સિરાય લીધું. મારે ભણવા જવાનું હોય એટલે વહેલું સિરાય લીધું ને મારા પપ્પાની સિરાય છે ને અંજી તો અમારી જો પાસી હોઈ ગઈ સાતલા સિરાય તરત પાસી હોઈ ગઈ અને મોટરસાયકલ જો આપણે દૂધ ભરવા જવાનું એટલે મોટરસાયકલ પડ્યું છે અને અંજીને મૂકતા હોય દૂધ ભરવા જાય ત્યારે બાઈન બાજ બોરતા લાગે. મારા પપ્પાની અહીં સિરાવે છે તો ચા રોટલી અને આમાં છે આપણે ઓરિજિનલ ઘી. ઓરિજિનલ એકદમ દેશી દેખાય છે ને કણીદા. હા એ આ રોટલા માં નાખ્યું છે. ફૂટે એમ નાખવું જાય દાદુ નહીં નાખવાનું. કાયમ ખાય ઘી ઘઉંની રોટલી ચા. ચા ખાલી અત્યારમાં ખાવાનું પછી નહીં પીવાનું. આખો અત્યારમાં ખાલી થોડો અઢારે જેટલો રોટલી પહેરો ખાય નહીં પછી ચા નહીં પીવાનું. પછી તો બપોર ચાક ને એવું બધું હોય સાઈસ ને એવું બધું. પછી ચા અમારા ઘરમાં કોઈ ન પીએ. બા બાપા પીવી હાંજે દી અચમે કરે એક ચાન ચા. બાકી એ દિવસના ન પીવે. અત્યારે હા બનાવવી પડે ને દૂધ ભરવા જવાનું. દૂધ હતો હજુ નહીં મેલતો મોહન ભાઈ તો બસ આવે એટલે એ જ એટલે એ કઈ ઉપાડે નહીં. મારે શિરાયણ જો અંજીબેન ને માખો વાળાનું પેલો પિયા થાય દૂધ નાખું મોહન અત્યારે જાય છે સ્કૂલ ને બસ હમણાં નીકળશે એટલે સાઈડ કે ઉભો રહી છે હાલતો થઈ ગયો. એટલો બે દિવસ કડી ગયો ઉભો ઉભો રહેતો ને હા પછી થાકી રહીશ ઉભા ઉભા થાકી રહી અને બાજુ ખાટલા હાંકેલા. તો રામ રામ જય માતાજી. અને આજ તો અત્યારમાં જોઈએ આમ હે ને બહુ ગરમી બહુ હે બફારો. આજ રાત્રે પણ ગરમી હતી. આપણે બહાર હોતા હતા ને તોય ગરમી થતી એટલી ગરમી હતી. અને વીજળી પણ થતી હતી ઉગમણી અમારાથી ઉગમણી સાઈડ વીજળી થતી હતી એટલે હવે વરસાદ કદાચ થોડાક દીમાં થઈ જાય એવું લાગે. અને આજનો બફારો એટલો હે કે ના આમ અત્યારે વાદળ નથી પણ તોય બફારો હે એટલે વાદળ થાય એ સાચા થાય અને વરસાદ પણ થઈ જાય શકે ત્યારે રે કદાચ એમ. આપણે ખાસ એવું કંઈ કહેતા નથી આગાહી નથી આપતા વાતો આપણે વાત કરી. અને અત્યારે જો અહીં ઠામુકા વાદળ છે જ નહીં જરાય આ વાપ ખાલી. અત્યારે જો 7:30 વાગ્યા અને અંજુને નિખિલને અને કૃષ્ણને તેણીને નિશાળે મેલી આવું તારે ક્યાં મોર બે વાક વાહે વાહે દૂધ બુધ ભરી ને અંજીને મેલી ને હવે આ બધું કપાય છે સોપન ચાલુ થઈ ગયું હતું કે પાણી નો લોટો ફરતો જો હવે પાણી પીવું થોડો થોડો દુખે પછી કઈ નડે એવું નહી સોપાવી પવન નથી ગરમી એટલી વરસાદ આવશે શું ખબર હવે મને ખબર
તમે જાણતા હોય છું થોડું, મેં હું થોડો ભગવાન હોઉં, વાત કેવી કરે કે વરસાદ આવશે જાણું ભગવાન હોય. પણ તમારે ગરમી થાય એટલે ધીમત કહેવાનું હોય ને કે વરસાદ આવશે. આવશે પાઈગમાં હશે તો કંઈ આપણું કંઈ હાલે નહીં. તાંકો ફીરો પાણી ચાલુ કરવાનું છે. પાણી આપણે ચાલુ, મોટા બાપુને પાવા નતા પાવાનું. એ તાંકો ફીરો એ બાકી બીજો લાઇટ આવે ને એ આપણે વારવાનું થશે. મોરું પાણી ના આવી ગયું, મોરું નથી આવી ગયું ને, આ પરસ્યો વરી ગયો ને, ક્યારું નહીં કયા કા આમ જીકામ જીક થઈ ગયું ને. વાંય હમણાં પાણી આવશે તું આવશે ને ગામમાંથી, તો એમ કીશે જે ઘરે જ કામ કરતી લાગે બીજી તો, એટલે લાઈને કયા કા વાંચ દું નાખીને તરત આવતી રહી. કયા કયા એટલા કીધું ખાલા બુરી વાળું તો વાંય વાંય પાણી ચાલુ થઈ જાય. ઝડપ બોલાવીને તરસ લાગી બહુ જ આપણે સાઈડ માં હોય કોલું હોય ને કોણ વાવેલું ન હોય બીજી હોય, પણ હરખું ના ટુકડો છોડો થાય એટલે ખોદ નાખું એવું રીત કરું. ખાડા ગાલ ના કેવા કપાય છે જાજા જઈ ઓલી સાઈડ છે, આ સાઈડ બાકી છે. આ સાઈડ જો ખાલા ઓસામાં ખાલા તો આખા બહુ છે નહીં, કારણ કે એકલાસ મસ્તીને ઉગી જોઈએ. તમે જોઈ શકો ચા દેખાય કપાના ચાર રીતના હોંરે હોંરે ચા દેખાય. અને એને પણ ખાલી પીડું અહીંયા તો આપણે જાહેર વાવવાની, પણ સારો વરસાદ થઈ જાય ને પછી ઓલી જાહેર એ કાઢીને એ ખેડીને જાહેર જ વાવવાની, કારણ કે આપણે ભેહું જાજીએ એટલે નેણ તો જોઈએ જ. અને આપણી વાડીનું વેવ જોઈ લે તમે આંબાને બધું. ઓલી જારી વાટ એવી થઈ ગઈ, અડધાક સોંપી ગયા ને. હવે કીધું કડીક વ્યામો ખાઈ લે, ગરમી વધારે પવન નથી બફારો હોય તો કડીક લીમડાને છાંયા જો અહીં બે ગયા શેઠે. અને પાણી જ કારણ કે અત્યારમાં ના વારવાનું, મોટા ભાઈને વારે એટલે પાણી પછી વારવાનું, એટલે કડીક કીધું વ્યામો ખાઈ લે. કડીક વ્યામો ખાય ને વરી પાછા સોંપો મનસુ એટલે બધા છોડવા ડગો હોય છે. ના હું અહીંયા ઢોરાણું તું સોંપતો હતો ને મારો જ સાહેબ ઢોરાણું, પછી હું વીણવા ન રહ્યો, વીણવા રહ્યો તો કપાઈ છે, વીણવા રહ્યો તો વાહેરે જાય એટલે વીણા નતા ખાયો ગા હારે થવાનું ઓઈલા મેં પૈસા કપાશે ને તૂટો દાવે ને તમે ઉઠીને એવા ઢગલા કરો શું થાય. હા તૂટો શું આવે તોય વહી જાય ને, પણ આપણે જો આ રહ્યા ખાલા બુરો એટલા બીધા જે ઓલે જો જાય લગભગ નહીં તૂટો આવશે. ના ના તૂટો બૂટો કાંઈ ન આવે આપણી હાટ એટલો જ ભાઈ કા ટૂંકી જમીન ટૂંકું બી લઈને આ ભાઈ હાલો વ્યામો ખાઈને પછી મંડી સોંપવા. અહીંયા કીએ જો મોની મમ્મી અહીંયા તમારે ઢોરણ હતા ને હું સોંપતો અત્યારે તો જો આટલા બધા એક ઢોરે જે લેવા નતો રહ્યો એટલે ઉગી ગયા હે ધૂમલો એક આયરે કેવા એકલાસ પાંદડા જો હાડા દર જેવું થયું ઘડી એમાં ને કપા તો સોંપાઈ ગયો બધો ખાલા બુરી વૈરા. હવે તો લગભગ વાંધો ન આવે, કોક કોક ખાલા પડે કદાચ પડે કા બાપા પડે તો ન વાંધો આવે કોક માં એ તો હાલે. કોક તો ક્યાંક વાહરવું હોય ને તો આમ છોડવો સારો થાય. મોટા ખાલા એ તો બુરવા જ પડે, મોટા હોય બુરવા પડે. ને ક્યાંક તો કોક ખાલું તો હોય તો સારું ને અમી વાહર આવે વાહર આવે. અને હવે ના કામ પછી થોડુંક પાણી હતું બાપા લગભગ ખોલીને આવ્યા હે વાલ. હા આવ્યું પાણી એ થોડાક લીટા પીસીએ, બીજા પછી પાછી એક દોઢ વાગે લાઇટ આવે ને ત્યારે પીસીએ, ત્યારે પછી ત્રણેક વાગે ચાલુ કરશું ત્યાં ટાંકામ જવા દઈશું. અને આજની તો ગરમી કા ગરમી ખૂબ છે હું કા અમે કપાઈ છે સોંપતા જ મેં આજે બોસ્કોટ કાઢ નાખ્યો તોય પલરી ગયો એટલી ગરમી થતી. પવન પડી ગયો ને પવન હતો પવન પડી ગયો એટલે લગભગ વરસાદ આદર કરશે એવું લાગે. અને અમે હવે જો આજે બાપા એમ કહે કે આ જાંબુડી છે ઓલા રાવણામાં તો વહેલાય પાકી જાય, પણ આ જાંબુડી રહી ને આમાં પાકવા માંડે ને એટલે વરસાદનું ટાણું થઈ જાય આવે છે વર્ષે વર્ષે એ રીતે આવે. તો આમાં તમે જોઈ લેજો ઓલો લેર ખોરી એ રીતે
પાક વમીડા કોક કોક રતુમરા થયા હે તો હવે વરસાદ થાય આમાં જાંબુડા કોક કોક પાકવા માંડે ને ત્યારે વરસાદ થાય બાકી ઓલા રાવણામાં તો વહેલા પાકી જાય કા એમાં તો ઉલરી ગયા હવે એમાં તો વહેલા એમાં તો વરસાદ આવે ને ત્યાં પાકી ને ઉલરી જાય ઉલરી ગયા જાંબુડી હવે પાકી હાલો તમે બેક બે નાખવા જો જાહેર વાટી આવી તો બાપા જાજુ પાણી હે નહીં એક બે ત્રણ જે પીસે લીટાઈ પાસે પછી પાણી પતરી છે બંધ કરવા નહીં જવું પડે અને અમે જાહેર વાટી આવી ટેટોડી ને ટેટો આવેલો જાય તમે જોઈ શકો આ એક છે બીજા તો બગલા ખાઈ ગયા ઘણા હતા પણ આ ફરીને બીજી ટેટોડી ઈંડા મેલાતા ને એ બસું હે સારી તે પેલા તને ઘણા હતા એ તો બધા બગલા ખાઈ ગયા જો પેલા લીટામાં પાણી જાય છે એમાં અટકાર એમ થાય કે પોગ વાયુ એટલે વાર લઈશ બાપા અત્યારે વાગે આપણે હે ને હા 5:30 છે ને મારા પપ્પા જો આપણે આ કપા માર્યું ને પાણી આજ પાવા ને તો તે કપમ પાણી પાઈ છે જો હું એ મારા પપ્પા રી નાકાવા રે ને મારા મમ્મી જો હું શેડ બેઠા હું આ છે એ તો દેખાતાય નહીં એટલે જો આન બાજા પાછળ રહ્યું ને બધે આપણે બાપા ડેરી રહી ને બાદ ને એ બધું તો પાઈ દીધું એન બાદ બાકી હી હવે થોડા ખીએ કેટલા કી છે 10-15 પછી એકાદું પણ પછી પાછું એટલે બધા ઉગી જાય એકદમ કમ્પ્લીટ તો અમે ઉગી ગયા વાંધો નથી કોક ખાલા છે ને એ ઉગી જાય એટલે રેડી થઈ જાય અને પછી બીજું પાણી વધે ને ઓલી જાહેર માં વાંચું તો આખા લીટામાં પાવાનું હોય ને એટલે હે ને એક જણા અહીંયા રાખવું પડે એટલે મોહનની મમ્મીને ઓલા શેડે રાખીએ એ કહે કે ભરાઈ ગયો એટલે વાર લ્યો કારણ કે અત્યારે એક જ લીટામ મેલી બે લીટામ ન મેલતા એટલે અહીંથી પૂરું દેખાય ને શેટો બહુ શેઢો થઈ જાય એટલે અહીંયા રાખવું પડે એક જણાને તો એ રીત પાણી વારી તો અહીંયા જઈને પણ મોહન તમને બતાવશે તો ઘણી ક્રિયા હું અહીંયા તો મારા મમ્મી જાહેર વાટવા ગયા હતા ને ત્યારે પછી મારા મમ્મી જાહેર વાટી ના આવ્યા હવે પછી મારા મમ્મી આવ્યા હતા હું જાહેર વાટીને ફારો વાટીને ઘરે નાખતી આવી મોહન અહીં બેઠો હતો એટલે મોહન આજ મજા નહીં થોડીક તબિયત ખરાબ થઈ ગઈ અને નિશાયરા થઈને આવ્યો ને તેરું કે મમ્મી મને ગરમ દુખી છે કે એટલે શરદી થવાની છે ભાગ લઈ ગયો પણ ભાગે ખાતો નહીં બે કોથરીમાં થોડો ખાતો બે ભાગ હમણાં પાછો લઈ સાંજે અને 10 રૂપિયાનો ભાગ લઈ દે એટલે ખાઈ લેજો ખાઈ લીજો ભૂખ્યો રહેતો ને લઈ દે તો આજ તો બે વસ્તુ પાછું લાવે ફળ થોડું કીધું લાય હવે મોહન હવે તડકો લાગશે ને માંદા જેવો થઈ જશે વરી કીધું કાલ વરી બહુ દુઃખ છે તો વરી નિશાયરે કહી દઈશું કે મોહન માંદા જેવો થઈ ગયો એટલે ન આવ્યો ને કીધું અને પાણી હમણાં મેલ્યું હવે હવે ખાલા તો બુરાય દેખાડા દીશે મોહન પપ્પાએ પણ હું તો પછી જાહેર એ તો પપ્પા કહેતા હતા હવે કીધું છે જો પાણી પગી ગયું છે એટલો પાવન બાકી છે જો વાલાજી આવી જાય તો કાંઈ પાવો નથી તો ખબર પડે ને દેખાય જો આપણે પણ જો પાણી પગતા પગતા જાય ને ધંધું ફૂટી ના મૂધું વી જાય ધોવાઈ જાય તો કપાસિયા બહાર નીકળી જાય એટલે એટલા માટે હે ને એક જણાને રહેવું પડે એટલે હું અહીં વી આવી દઉં મારા ટોરા ને પાવા જાઉં પણ મોહન રીતે તો ટોરા પાવા જાય મોહન નહીં રહું તો પછી ઘડીકે રહી ને પાછું એટલું પીરે ને પછી એટલે મોહન ને જો મોહન ગરમ કેવું દુખે દુખે ન ભૂલાતું વાળ નહીં હલવાઈ ગયું ને એટલે વસ્તુ ગમી હોય ને આમ ઉતરી જાય હા કામ નું નામ લેતું જવાય ને આમ દંતિયો કરતું જવાય એટલે ઉતરી જાય
ઓલી સાઈડ તો બધું પાઈ દીધું, હવે આન પાછી થોડા કાટલાક લેટા રહ્યા હે અને પછી જાહેર ફાવવાની હે. સવારની આજ તો ગરમી છે પણ કીધું બપોર પછી કંઈક વરસાદ આવે એવું થાય, પણ કાંઈ થયું નહીં. આજ તો સાંટો એનો પીળો, કાલ વળી ગરમી ઓછી હતી તો થોડાક તો સાંટા આવ્યા હતા, આજ તો થમકાઈ સાંટા ન આવ્યા. ને વાલાજી ભગવાન ઉપર આધાર છે, કીધું વરસાદ થઈ જાય તો પાવું નહીં, પણ વરસાદ આવ્યો નહીં એટલે પાવન ચાલુ કરી દીધું. કીધું કપા તો પાય, હવે જાહેર જોયું જાય, ટાંકો ભરીને વાયતે મેલ દઈશું. ને સવારે જાહેરમાં વરસાદ તો આવે એવું છે નહીં એટલે વારવું જ પડશે, અને વરસાદનું પાણી જેવું તો કાંઈ થાય નહીં. પણ હવે વરસાદ ચડી ગયો અત્યારે કેદી આવે, અત્યારે જરા જરા પવન છેડો આખો દિવસ ગરમી આખો દી બાઇફા, પણ વરસાદ તો કાંઈ આવ્યો નહીં.